બોલો શિકોતરે માત ગી જય, બોલો લાખણીજી માત ગી જય, કલબે માત ગી જય, પર્થ પેલા સમરીએ ગણપતિ ભગવાન ભાઈ પસ સમરું આપણી કુળની માતા ને ભાઈ ગણપતિ ની શિવા એ તેણે દેવો રક્ષા કરશી બ્રહ્મા વિષ્ણુ ને મહી શ્રુને બહુ બળતું
એટલે જોનુરી રમી જમી વરઘડિયા પૈણાયા એ માલા મશરૂ ને જાના ના વળમણા કર્યા રે ઘરેણું કરાયું ભૈલા લુઘડાનો ગવાળો ભર્યો એ માલા મશરૂ ને ગાયો નો પાર નતો ગાયો અડધો અડે દાલી એક હુરે ધો ડાલ્યો હોળંઢુ આલ્યું જાનાને વળમણા કર્યા એ ગોદરે જાનુ આઈ રે સગા સબંધી વાલા વાલી શ્રી ગોદર મળવાયા ભાઈ બધો ને મળી માલો મશરૂ મળવાયા બિલી બઈ અવળી ફરીને ઉભી રી કે મારે તમને મળવું નહીં પડ્યું તું કીએ તને દાગીનો બદલી આલીએ લુગડું બદલી આલીએ ઢોરું બદલી આલીએ જેમ અમને મળતી નહીં વ્યાલડ બેહતી નહીં આ ભાઈ બોલી મને દાગીનો રાશિ નહીં પડ્યો ઢોરું લુઘડું રાશિ નહીં પડ્યું એ મને એક વેણા લો તો તમને મળું ન કે મારે મળવું નથી રે આ ગોદરે આયા એટલે પેલી બહેન તો હગા વાલા સંબંધી ભાઈઓ બધા મળવા આયા બધાને મળી પણ પેલા માલો મશરૂ બે ભાઈ મળવા એટલે આ ભાઈ મળી નહી એટલા પેલા બે ભાઈએ દાગીના લુગડા ઢોરામાં હોળંઢું આલેલું હતું એમાં પેલા બે ભાઈ પૂછવા માંડ્યા કે બોન તને કોઈ દાગીનો રાશિ પડ્યો હોય તો કે તને આમાં કોઈ લુગડું આ ગવાળામ રાશિ હોય તો કે કોઈ આ હોળંઢામ ઢોર રાશિ હોય તો કે તો અમે તને બદલી આલીએ એટલે પેલી ભાઈ બોલી કે મને કોઈ રાશિ પડ્યું નથી કે તાણે પણ કે મને એક વેણ આલો તો
હું તમને મળી અને આ ઝોનના વેલડે બે હું. એટલે પેલા ભાઈએ બહુ આળા ટાળા કર્યા, પણ ભાઈને માન્યું નહીં. એટલે હવે ભાઈ ઝોપે ગોદરે ઝોનો ઉભી થઈ રહેલી, એટલે વાયાનો કોઈ વેણા લેવાનો છૂટકો થાય નહીં. કેદાણ જા, તું કીએ પ્રમાણે ન કરીએ તો મારું માલા મશરૂનું વેણ થાય. એટલે પેલી બહેને કીધું કે આ ચિહર 71 માતા છે, એ તમે મને ગવાળે પરણાવ્યું હાલો તો મારે ત્યાં સેવા કરવા લઈ જાવીશ. એ માલો મશરૂ બે ભાઈ આળા ટાળા કરવા મોડ્યા, રે બોન મારું કેવું મોઈને. એ આપણી માતા કંઠેર ના ઝાડા જેવી છે કે બું તારા ભાઈ ભોડો વાલા વાલી શ્રી મો બોલવા ચાલવાનું થાય ને. એ યારું વળગઈ વળચી પડશે જેમ કંઠેર નું ઝાડું ચોટે એમ ચોટશે, અમારા ને તારા વગુણ થાય. પણ આ બહેને માન્યું ન, માલો મશરૂ બોલ્યા કે બુંજા ને આવે તો લઈ જઈએ. પાછી વળીને મારી યુગ માયા શિકોતર ના મઢેજી કે મારી યુગ માયા માં મારો જીવ તારા ઉપર બહુ છે, માં મારે તારી સેવા કરવી છે. એ તું મારા ગવાળ મારા ઘેર આવજે. પેલી બઈ માલા મશરૂ ને મળીને વેલડે બેઠી સોનું માર્યું હારતું દિલવાળે નમી બઈ. એ મારી યોગ માયા આવી, આ તો ભૈલા શળજુક પોરાની વાતો છે, ચિયા ચોઘડી અને ચી પણ બની હશી. એ ટેમના ને પળવના કશું બનતું નથી રે. આવી રીતે કરીને બઈ કગરી વગરી અને માતાજીને હાથ જોડી અને માતાનું પરણાયું લઈ અને પેલા માલા મશરૂને ગોદરે મળી અને બઈ હેડી ઓયાઈ ઓયા દેરું આવ્યું. હર્યું હર ભાઈ દિલવાડે આવ્યું એટલે વાની વાંકણ આવીને અખંડ શોધ્યું જગવી આવળિયા.
પછે એમ કરતે 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 માતાજી ની દિલવાડે ગંગવો કુવો હતો, ગંગવા કુવે વાહો કર્યો પાવળિયા ભલે કર્યો. એ જુગના જુગો વીતી જાવે, તંદાડે દિલવાડા મો રાધુજી માધુજી બારવટિયા તા. એ રાધુજી માધુજી બારવટિયા જાવે, ધરાગડા લઈને પડે ભેલા, મોટી મોટી સૂર્યો કરે વયાના નમના ભેલા સુરા ઉડી રહ્યા તા. એ રાધુજી માધુજી ભેલા ચોરી કરવા નીકળ્યા, શેરે નગરે ફરી વળ્યા, ગામડીએ ગામડે ફરી વળ્યા, પણ રાધુજી માધુજી ને ચોરી કરવાનો જો ઘાટ પડ્યો ને, વળતે વળ્યા એટલે દાડો આથંબાની તૈયારી હતી, ઘરી જની ભાઈ બળતણ સોણો વેણતી હતી. એ રાધુ માધુ ને વિચાર કર્યો કે આ ભાઈ ને ઉઠાઈ લ્યો ને જો ગમે ત્યાં વેચી મારીને રૂપિયા લેહો, પણ જોડી ધોળી ને પકડવા જાય તો ભાઈ જતી રમને ઘોડા ઉપર, ઘોડાનો હાકવાનો કોયડો હતો એ હેઠો નહી દીધો. એ પેલી ભાઈ ને કીધું ગુણ હેઠો ઉતરું તો ઘોડું ફેર ચડવા દેતું નહી, આ કોયડો પડી ગયો છે મને અલજે. આવળિયા રાધુજી માધુજી બે બારવટિયા જબરજસ્ત ચોર હતા તિલવાડા, એટલે મોટી મોટી લૂંટ ફાટ્યો કરતા, પણ એ દાડે ઘોડા લઈને ચોરી કરવા નીકળ્યા, જ્યાં હોય આડાવડે બહુ ઠકોણી ફર્યા પણ ચોરી કરવાનો ઘાટ પડ્યો નહી. એટલે લોબેન જ્યાં તા વળતે વળ્યા, એટલે વચમાં આયા કે ભાઈ બળતણ સોણા વગડે વેણતી હતી, એટલે અમને વિચાર કર્યો કે જાવડી ફૂહલાઈને આ ભાઈને પકડી લ્યો, ઘોડા પર નોશી અને લઈ જઈએ અને ચોક ગમે ત્યાં વેચી દઈને પૈસા લે. હા, પણ વિચાર કર્યો કે દોડીને પકડવા જવા તો ભાઈ દોડશે કો તો બરકા પાડશે, પેલા ઘોડો આંકવાનો કોયડો તો હેઠો નો આવી દીધો, પેલી ભાઈને કીધું કે ભાઈ આ કોયડો પડી ગયો સાલજી, એટલે પેલી ભાઈ બોલી કે ભાઈ તમે દરબાર છો અને હું હરિજનની ભાઈ છું, તે હું તમને હાથે હાથ કોયડો ચીવી દાલા રે કે બુન હોય ચ્યાં હરિજન નું હરિજન હોય વગડામ કોણ ભાળે છે લાઈન તું તાર. એટલે પેલી બહેન ન્યાચી થઈને કોયડો લઈને આમ લોબા થઈ પેલા ને હાલવાજી, એટલે પેલા ફટ દઈને બહેનો હાથ ઝાલી અને ઘોડા પર લઈ લીધી અને બોલવા દીધી ને ઘોડા અહીંથી મારી મેલ્યા પાવળિયા વગાડ. હે ભાઈ હા,
ગંગવા કુવાના કોઠે બિહારી રાધુજી માધુજી ઘેરિયા એ ભઈ બેઠી બેઠી ગંગવે રોવા મોડી કે ચો મારું ગામ રહ્યો ચો મારો દેશ રહ્યો મારા માવતર ચાર્યા દુશ્મની ચો મને લાઈ એ મારે એક આધાર નહીં રે રે મારું નોધારાનું આધાર કોઈ હોય દેવોય તો મારી વાર કરે ન કે મારે કોઈ આધાર નહીં એ આવો વાર તો કરીને બૈરો આ મોડી રે મારી યોગ માયા મનુષ્ય અવતાર ધારણ કરીને એશી વર્ણી ડોશી નું રૂપ લઈને આઈને પેલી બહેની જોડી ઉભીરી મોથે હાથ મેલીને સોની રાશિ કે બુના મારો વાહોસ તું ગમે ત્યાં જઈને તને સંકટ સમય પડે તને વખો પડે તો મને યાદ કરજે એ તારા વખામો ભાગ કરવા હું શીખો તૈયાર્યું એવી મને મોથે હાથ મેલીને પાવળિયા આશી આલી રે પાવળિયા આ બહેને રોતે ભાળી એટલે પેલી શિકુતી નો એક વાહો હતો તે મારી યુગ માયાની અરજી કોનું કોઈ સાંભળી અને મનુષ્ય અવતાર ધારણ કરીને શિવની ડોશી નો વિહ લઈ આઈની ઉભીરી ઉભીરી પેલી બહેના માથા હાથ મેલીને બહેને સોની રાજી ને કીધું કે બોન તું ગમે ત્યાં જઈ અને આ લોકો તને ગમે ત્યાં મેલે પણ સંકટ સમય આવે તને બહુ વખો આવે એ દાડે મને શિકુતને અંબારજી તારું દુઃખ ભાગવા હું શિકુતરા ઉભી રહ્યું જા મારું વચન છે એવી આશી આલી બહેને સોની રાજી પણ બહેને કીધું કે માં હું બહુ મોણે છું અને રાતના વખે મને અહીં મેલીના લોકો જતા રહ્યા છે તે મારે અહીંથી ચોં જવું કે અહીંથી જે તને આ લોકો છે જવા દે નહીં પણ એ લોકો ઘેર છે એમને હું જઈને જગાડીને મોકલું છું તે તને લઈ જાય એ પેલા દૈતો ને જઈને સપનું માલીને કીધું કે આ બહેને તમે મારા કુએ બિહારી છે એને આઈને લઈ જો ને એને તમારા ઘેર લાવો તમારા ઘેર નો લાવો તો બીજે જોગ લઈ જો મારા કુએ મારા ત્યાંકણે વહુ પાડે છે એ તમને હું શીખો તર મેલ્યો નહીં
પેલા બે બાર વટિયા આ બહેને ઈથી પેલી માતાને કીધું એટલે શિકુતની બીકમો બહેને ઈથી લઈ લીધી. કેડો ને આ બહેને ચોકધારા ઠકોણે વેચી મારીએ. એમ કરતે કરતે જગત ઉપર બહેને લઈને વેચવા નીકળ્યા. ભૈલા ફરતે ફરતે ચોયા બહેનું ઠેકોણું ન થાય, ચોયા બહેને ભૈલા વેચવાનો મેળ ન પડ્યો. જાગરિયા ઈડર વાળમો જ્યા ઈડર વાળમાં મેળ ન પડ્યો, વળતે વળ્યા એટલે દોતોરમાં આયા. દોતોર ડંડા ફરીને ભૈલા બાવીશીમાં આયા. બધા પરગણીએ ફર્યા પણ આપની ને જોયા હલવાનો મેળ પડ્યો ની. ફરતે ફરતે પાવળિયા વડોદરે આયા રે. ઘર સંસારી બની એટલે ભૈલા મહેનત મજૂરી કરવી ને ખાવું પીવું ને ઘર કરી ન રી. પનીને પેટ પર જા ભગવાને આલી. આના આના કરતે કરતે પનીને પરજા વિવાહ કર એવડી થી. જેઠાણા ને પરજા વિવાહ કર એવડી થી પનીનીએ થી. પનીને ચોર તો કર્યો રે. ચોગણે મારા માવતર્યા, ચો મારા ભાઈ ને ભોવડર્યા ભાઈ. મારે વિવાહ કરવા છે. આહુ ને હોહુ ના પિયર થી હોહુ ના ભાઈ મમીરો લઈને આવશી. મારે કોણ મમીરું લાવશે રે.
આવળિયા આ ભાઈ ને તો વડોદરે વેચી હતી, એટલે ભાઈ તો ભાઈ ઘર કરીને રી અને ભગવાને પરજા આલી. આજકાલ કરતા કરતા પરજા મોટી થઈ, એટલે પરજા મોટી થાય એટલે વિવાહ કરવા પડે. એટલે પેલા તો બધા વિવાહ થતા, ભાઈલા એક જણો વિવાહ કરે કે આખા મેલ્લા ના કરે. એટલે બધાને વિવાહ આદર્યા, એટલે આ પની બોલી કે તણે મારે ભાઈઓ મોટી થઈ છે તે હું વિવાહ કરું. પણ કે આ બધાને તો પ્યોરમાં ભાઈ છે, માવતર છે, પ્યોર છે, ત્યાં બધાને મમેરા આવશી. પણ મારે તો મારું પ્યોર ચોર્યું, મારા ભાઈ મારા માવતર ચોર્યા, અને આ લોકો મને ઉપાડી લાવીને દશમની હોય વેચી, તે મારે મમેરું આવશે નહીં. એવા વાર્તા કરે ને સોની સોની ભાઈ રોવે. પછી વિવાહની તૈયારી થઈ કે બધા ભાઈઓના લગ્ન લખવા માંડ્યા, ભેગા થવા માંડ્યા, વાતો કરવા માંડ્યા. એટલે બધો મેલ્લો ભેગો થઈને બેઠો, પેલો કે મારે વિવાહ કરવા છે, પેલો કે મારે વિવાહ કરવા છે. એટલે આ પનીને બધા ભાઈઓ વચ્ચે વચ કીધું કે તણે મારે ભાઈઓ મોટી થઈ છે, મારે કે વિવાહ કરવા છે. એટલે બાવળિયા દરિયો હોય તો માજા નો મિલે, દરિયો કદી સલકાય નહી ભાઈ. ભાઈ ભાઈ એ નાના ખાબુજિયા ખાડા એ સલકી જઈ, માજા રાખે ના જળહંગરી કે ના. પણ પોસ કે પછી ભેળા થઈને મોણે બેઠા, ઈમો વડા ને વકાર નો ખમિયા વાળો એક દી બોલી ને બતાઈ ન જાણે. ઓસુ પાતર વધુ ખખડે ભાઈ, કોઈ હલકું હોય કોઈ ખમિયા વાળું હોય, મેં તારા મારા જેવા ખમી એક એવા નતા. એ બોલ્યા કે પની તારે મારી હારી વિવાહ કરવાના નહીં. પની બોલી ચેમ ભાઈ મને ના પાડો છો, કે અમારે તો જાડા મમેરા આવવાના છે, એને તો પ્યોર મો ભાઈ છે, ચીવા મમેરા આવશી, ચીવા મમેરા ની સાબુ ભરશી. તને તો ભયલા બાર વટીએ વાય લાઈને આલેલી છે, તારે પ્યોર નું ઠેકોણું નહીં, તારે ભય ભોવડ કે માવતર નહીં. એ તારે કોણ એ મામેરા લાવશે રે. એટલે તને ખોટું લાગે તું પાછી વળીને ઘરમાં રોવા બેહે, તો વિવામાં વઘણું થાય. તે તારે એકલી ને ચેડથી વિવાહ કરીએ રે. આવું મેણું માર્યું ભાઈ ભાઈ, મેણું માથાનો ઘાસ આ ભાઈ ને તંદાડે, શ્રાવણ ને ભાદરવો આવ્યો, ભૈલા આપ તૂટે એવી મને આપઘાત લાજી.
મરું તો હારું, કે આપઘાત કરીને મરું તો હારું. સજીની વહીને કીધું કે ભેળા ભેળા બહેને વિવાહ કરી નોખવા દો. અને હોની હારી ભૈયાના વિવાહ આદર્યા જાગીરિયા. પનીને પેલી ગંગવા કુવાની શિકોતર ઉપર વિશ્વાતો, ઇને પેલું વચન ભર્યું પેલી રાતની વાત ભરી, કે જગત ભરી જાહે આ ભૈલા, ગમે તે થઈ જાહે પણ જુગ જાહે જુગ નો વેણ ની જે મન ગંગવા કુવાની શિકોતર ને વેણા લેલું સ. લઈને આ બોમણ ને કંકુત્રી લઈને ગંગવે મેલું, લાગરિયા આ પેલા લોકો ભેળા થઈને બેઠા હતા ને આ બહેને અરજી નોંધી હતી, એટલે કોઈ હલકું હોય એ સભામાં બોલી જાય આવડું અવળું, ન સભા ભરીને બેઠી હોય ગામ ભેળું થયું હોય પાંચ કે પચીસ આદમી બેઠા હોય એમાં અવળ હવળ શવલ કાઢવો હોય તો કોઈ સારો માણસ ડાયો કોઈ દળ કાઢે નહીં, પણ બુદ્ધિનું ઓછું હોય કંઈને કશી ખબર ન પડતી હોય પેલું હલકું પાત્ર વધુ ખખડે એ પ્રમાણે એ બોલી નોખે. કોઈ માણસ એવો હલકો તો બોલી ન છો કે હે ભાઈ પની ક્યાં તારે અમારે હારી વિવાહ નહીં કરવાના, કે જેમ કે આ બધી બૈયુરી એને તો પ્યોર છે નહીં, અને ભય છે જાડા મમીરા આવશે, અને તારે પ્યોરનું ઠેકણું નહીં, તારે પ્યોરમાં ભય નહીં, તે તારે મમીર લઈને કોણ આવશે, અમે મમીરા વધારે જઈએ અને તારે પાછું વળીને ઘરમાં રોવા બે હોવું છે, તે તું અમારી હારી વિવાહ કરી નહીં. એટલે એ ભાઈને જબરજસ્ત ખોટું લાજ્યું અને આપઘાત કરે એવું થયું, પણ વણ પાછા કોઈ ડાયા માણસો હતા એમને કીધું કે ભાઈ કોઈ આડુવળું બોલશો નહીં, અને હવની હારી બધા વિવાહ છે આખા મેલ્લાના હારી વિવાહ થઈ, તે હવની હારી બચાવીને એને સોડિયું પૈણી જઈ વિવાહ કરી દેવા દો ને. એટલે વણ પાછો બધાને કીધું કે ના બોન તું તાર હવની હારી ભાઈ કરી નાખોલ્યા વિવાહ તમે, પણ મને પેલું મેણું વાજ્યું હતું અને કાળજે ડાગ પડ્યો હોય પેલા મેણાનો ડાગ પડ્યો તો એને તંદળ પેલી શિકોતર માતા ગંગવા કુવે બેઠી હતી, શિકોતરને માથે હાથ મેલીને વેણ આલ્યું હતું, એ મને વાંભર્યું કે જંદાળે મને પેલા બારવટિયા લોકો ઉપાડી લાયા અને હું કુવે બેઠી બેઠી રોતી હતી, એદળ શિકોતર માતાએ મને માથે હાથ મેલી અને વેણ આલ્યું હતું, તે આજ મારે વેણની જરૂર છે, તે કંકુત્રીમાંથી લખું પેલા બારવટિયા ઉપર, અને બારવટિયા ન લી તો બહમણને કહું કે ગંગવા કુવામાં નોશીને આવીએ, ગંગવા કુવામાં મારી મા બેઠી છે, તે મારી મા મારી ભૈયાનો પોનેતર અને મમ્મીરું લઈને આવશે. એવું એ દાડાઈને પેલું વેણ વાભર્યું અને લાગરિયા જુગ જાય પણ જુગના વેણ ના જાય, એટલે અને આ તો દેવનું વેણ હતું, શનું જાય પેલું કીધા કહેવતમાં કીધેલું છે કે ફાળ ચૂકે વાંદરો સરોવર ચૂકે હંસ, વચન ચૂકે માનવી તૈણ્યોનો જાજુ વંશ, એટલે વચન ચૂચ્યા તો થઈ રહ્યું ભાઈ. એટલે આમાં કોમર્સ અને શિકોતર પર વિશ્વાસ હતો, એટલે મને હેત કરી અને પેલા બ્રાહ્મણને કીધું કે મારે મમેરાની કંકુત્રી લખાવી છે ભાઈ, લાશ વગાડ બાવળિયા હે ભાઈ હા. અંધાર રાતમો આઈને મોથે
હાથ મિલી ને મને પલી ને ખમા કીધું હોય, માં સન્મુખ મળી ને વાત મોડી હોય તો માં તારા વચન ની આ જરૂર પડી છે, એ માં મારું વચન પૂરું કરવા તું ગંગવાની શીખો તરાવજે. આવું લશી ને વડોદરા ના બોમણ ને મોકલ્યો કે ભાઈ દિલવાળ રાધુજી માધુજી બારવટિયા ના ઘેર જાય, એ મારી કંકુતરી ના શિકાર તો ગંગવા કુએ જાયે, ગંગવા કુએ મારી માં શિકો તર બેઠી છે. એ આ કંકુતરી એ મારી માને અલજે રે, માળવાની શીખો તર ખમા તને માં. એ માં ઉજણ થી સુખરામ ની જમાત માં ફરતી ફરતી શીત પેર માધુ પાવળીએ આઈ માં. એ પાવળીએ કુંવારકામો જીલણ જીલી ને માઈ થી પેલા જુગીએ જમાદ ઉપાડી દી. એ માં પાટણ આઈ પાટણ મો દાંતણિયા વાઘરી હતા, માત્ર ખલી વાઘરેણ દી માત્ર ખલી ને મળી. એ માં વાઘરિયાની નાચ મેલી ને માં તુઈ શિવો વિચાર કર્યો ઘેર બારી સમાધ મો જઉં તો મારે મને રબારી સમાધ લડવશે ભઈ. એ માં મારા રબારી સમાધ મો માં તું ઉતરી માર બારી સમાધ મો વાહો કર્યો બૂણ. એ પ્રથમ પેલી સદરુ મણા ના રંજાન મળી માં, સદરુ મણા ના રંજાનો નામ મર થુઈ રાશા માં. એ માર બારિયાની નાત સમાધ મો વિહોતર મોનો આવ્યો તો પાવળિયા વન કુણાવી લડવો તો ન કુણાવો ગણો ગોતલ્યા. માનો ધારો ના આધાર એ માપની ન વહુ લુખવા આવજે રે. રાધુ માધુ ના ઘર પૂછી ને આવ્યો, પણ રાધુજી માધુજી ને આ કુટા કર્યા આવી તો અમે બારવટિયા ચોર છીએ. એ જેટલી ભાઈઓ લાઈ ને વેચી મારી એવા મમેરા ભરીએ તો અમારું પૂરું ન થાય ભાઈ અહીંથી જતો રન.
પેલો પુસ્તે ગંગવા કુએ આયો, ગંગવા કુવા માં કંકુતરી નોશી, ઓ માશી કોતર હો ભળન, એ વડોદરા થી આવું છું પની ની બૈયાના વિવાસ, માં પની ને તને મોમેરાની કંકુતરી આલી સર, મારી યોગ માયા ને પડતી ઝીલી લીધી, કંકુતરી લઈને મારી યોગ માયા આખી જગત માં ફરીને બધી દેવીઓ ને હજાડી પાવળિયા, એ દેવીઓ ને હજાડીને બધી તૈયાર કરીને કીધું કે વડોદરે મારે એક દીકરી છે, મારી દીકરીની ભણિયાના વિવાહ છે, મોમીરું લઈને જાવું છે, એ મારી હારી હડો ને બધી જગત ની હારી હારી દેવીઓ ને મોમેર લીધી, વડોદરા ના ગોદ્ર પેલો ને બધો ને મોમેરા આયા, વધાઈ વધાઈ ને વસ્તી ગામો જતી રી, પની ને વિચાર કર્યો હવે મારે મોમેરું આવે નો, અરે રે 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 મારે એ મર્યાનો દાડો આવ્યો, પનીને મોવાળ્યું રોવા મોઢી ભાઈ, એટલા ના ગોદ્ર થી સમાચાર આયા કે પનીને કીજે તારું મોમેરું આવ્યું છે, એટલે તું હરિજન ની બૈસે હરિજન ના મેલા મોર છે, અમે બધી શૌકાર બીજી કુમની વસ્તી છીએ ભાઈ, એ અમે તારા ઓગણે મોમેરું ની ભરીએ, અમે ગોમ ગોદરે મોમેરું ભરશું, ચોઘારા ઠકોણે શુકારમો અમારો ઉતારો લાઈને ગોમ સોંપે મોમેરું ભરીએ, તું તારી બધી ભાઈ ભોવડ ને વાલુ વાલી શ્રી લઈને વધા બાય ને, એ બની ના એ રખ ચડ્યો રે, આવળિયા એટલે આ જોનું આવી જઈ, પેલા બધા મેલ્લા ના મમેરા આઈ ગયા, મોમેરા વધાય વધાય વસ્તી હોવું ના ઘેર જતી રહી, પણ પની નું મોમેરું આવ્યું નહી, એટલે પની ને તો થયું કે પેલા મારા વિશે તંદાળ કેતા હતા
એ વાત સાચી થી. અને જો મેં વાયની હારી વિવાહ ન કર્યા તો સારું હતું. અને અત્યારે મારે આપઘાત કર્યા દાડો મર્યા દાડો આવ્યો એમ કરીને પાછી વળીને ઘરમાં જઈને બેઠી અને ઘરમાં જઈને રોવા માંડી એટલે ઝોપેથી સમાચાર આવ્યા કે પનીને કીજે ભાઈ તારે મમીરું આવ્યું છે તે તારા ભાઈ ભોવડને વાલીશ્રી લઈને વધાપા ગોંદરાય. અમે બધી શૌકાર વસ્તી છીએ ને તારું મમીરું લઈને આવ્યા છીએ તે ગોમ ગોદરાય અમે તો મમીરું ભરશ્યો. આવા સમાચાર આવ્યા ચોક શૌકાર વસ્તીમાં બીજા અમાને ઉતારા આલાય હારા ભાઈ. એટલે આ તો ભાઈ ગોમ ગોદરે બધી દેવીઓ આવી અને મનુષ્ય અવતાર ધારણ કરીને આવીને ગોમ ગોદરે ઊભી રહી અને ઓને દાગીનામાં લુઘડામાં કોઈ ખામી નહીં એકલું હીરા માણેક ને મોતી ગોદરે મમેરું ભર્યું બહીને ઓને વધાવી લીધું રાજી રાજી થઈ ગઈ. અને આ ભાઈઓ ને પેલી દેવીઓ બધી હતી ને ભાઈ એમને શૌકાર વસ્તીમાં ઉતારા હાલ્યા અને ખાવા પીવાનું બધું શૌકાર વસ્તીમાં ગોઠવાઈ દીધું. દેવીએ વિચાર કર્યો કે પનીનું મામેરું શિકોતર લઈને આવી એવી શું ખબર પડશે. મેલડી હતી મેલડી બોલી કે તમે બધી દેવીઓ વાયરો આજવર ઘડિયા પહેણવાના છે હું મેલડી આ બધા મૂર્તિયા જોઈને આવું ચેવા છે ને ચેવા નહીં. એ બીજી દેવીઓ બોલી જોઈએ મેલડી કોઈ કરતી નહીં અને જપ થાય ની તું નોતું નખરું કરે એટલે મેલડીજી ભલે જાય ભલે પેલા મૂર્તિયા તોઈને ધ્યાને મેલડી જઈને ઓમ કરીને ઓમ લમણો વાળ્યો. એટલે કોઈ મૂર્તિયાનું મૂઢું આમ ફરી ગયું કોઈને ઓઠ લબડી ગયા કોઈને વાસીઓ બાડી કરી દીધી. પેલા પનીના એકલા મૂર્તિયા હાજાર્યા પેલી વસ્તી ધોડમ ધોડા કરવા મોડી. એ પેલો ને વિચાર કર્યો કે પનીના મૂર્તિયા બધા હાજા છે આ બીજા મૂર્તિયા જે મોમ થઈ ગયા બનીને બોલાવો. પનીને ટવકો કર્યો પનીને પેલી શિકોતર મેલડી નો હાકોટો આવ્યો. કેલ્યા તમે મારી પનીને વિવાહ કરવાની ના પાડતા હતા આ તમારા મૂર્તિયા બધા વા થઈ ગયા છે મારી પની ઊંધણી નોખ આ મૂર્તિયા હતા એવા ને એવા હાજા થઈ છે તો વગણ વાકે ને બિન ગુને મારી પની ને કોઈ દાડો સતાવતા નહીં. એ હું ગંગવાની શીખો તર પની ને હાજર શું એ વગાડો ને ચમે ચમ થા ચાવો એવું લાગે છે. હજુ ઘણી વાર છે જેડી ઉતાવળી દો ને જેમ ટેમ જાય છે એમ રેડી નો ને ઢેકલાની ગઈ જમતી જાય છે. એ ધોળી ને પની જોડી આયા ઓળા ગોળા પાથર્યા કગર વગર કરી
કેપની બુનવે અમે કોઈ દાડો તને કશું કે હાની, કોઈ દાડો તને કોઈ દાડો બિન ગુણે બોલશાની. ખમા મારી નરિયા કોઠાની જીગોતર ખમા. કેપની તોયણે આઈને ઉભીરી બાવળિયા, કે મારી ગંગવાની શિકોદર આટલી અધોની હાલવાને, પની નામ મેરા ભરવાઈ એવી નિશાની હાલવા માં આવી હોય તો. આ મૂર્તિયા હાજા થઈ જવા દે ને મા, એ તારી અમારે અધન્યો રહી રે. પેલા બધાને એના મેલા વાળાને ખખડાઈ ને કીધું, એને તમે મલપની ને બતાવશો તો હું ખમી ચોની. ગંગવાની શિકોદર વડોદરા ના ગોદ્ર ઉભી શું બાપો બાપો માં બાપો બાપો આવો તીશળ જુગ પોરામો મા કોમો ન કર્યો વતો. એ મા તારા આવા અમર નામ નો રોધ મા, આવી અમર અધન્યો નો રોધ મા. એ તો શળજુક પોરાની વાતો છે.